नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 ની અંદર આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્ટાન્ડર્ડ 12 ની અંદર આજે ઇંગ્લિશ વિષયમાં લેસન 1 રીડ 2 જે પોયમ છે સનરાઇઝ સનરાઇઝ ઓન ધ કાંચનજંઘા कंचन जंगा કાંચનજંઘા પરનો સૂર્ય ઉદય. બહુ જ સરસ પોયમ છે કે હિમાલય પર્વતની અંદર જે શિખર છે કાંચનજંઘા કરીને, ત્યાં જે સૂર્યોદય થાય છે એ સૂર્યોદયનો અહીંયા કવિએ પોતાના શબ્દોમાં એનું વર્ણન કરેલ છે કે ત્યાં કેવો સૂર્યોદય થાય છે. હિમાલય પર્વતની અંદર જે કાંચનજંઘા એક શિખર છે તેની વાત આ પોયમની અંદર છે. બરાબર, તો ટેક્સ્ટ બુક ની અંદર એના કવિ છે સનરાઇઝ ઓફ ધ કાંચનજંઘા, એના કવિ છે ક્રિસ્ટીના એલ્બર્ટ. ક્રિસ્ટીના એલ્બર્ટ ક્રિસ્ટીના એલ્બર્ટ દ્વારા રચિત પોયમ, બહુ જ સરસ પોયમ છે. આપણે એનો અભ્યાસ કરીએ. ધ વેપર અરાઇઝ, એટલે કે જે વેપર એટલે ધુમ્મસ, ધુમ્મસનો ઉદય થાય છે. ધ મોર્નિંગ સ્કાય, ક્યાં? તો કે સવારના જે આકાશ છે, સવારનું આકાશ એની અંદર અહીંયા સ્કાય નું બહુવચન કહ્યું છે કવિએ. જોજો, સ્કાય થાય નહીં પણ કવિના પોતાના શબ્દો હોય એટલે એમાં બધું થઈ શકે. જો એક કહી દઉં કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. બરાબર, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. રવિ એટલે કે સૂર્ય, અહીંયા સૂર્ય વિશે જ વાત છે. સૂર્ય જ્યાં સુધી પહોંચી નથી શકતો ત્યાં સુધી કવિ પહોંચી જાય છે. અહીંયા કવિએ શું કહેવાય કે જેને સ્કાય નું પણ બહુ વચન કહ્યું, સ્કાય આકાશો, બાકી એવું બોલાય આકાશ, આકાશ જ બોલાય. ગ્લેડ ઇન ધ પર્પલ ગ્લોરી, એટલે કે જાંબલી સુંદરતામાં આખું જોઈએ તો
सवारना आकाश मा जांबली सुंदरता मा आच्छादित जाकड़ भरिया धुम्मस नो उदय थाय छे। वेलु सवार मा जे जांबली आकाश छे एनी अंदर आच्छादित जे धुम्मस छे एनो उदय थाय छे। धुम्मस निकले आछी आछी बराबर आच्छादित जाने के आम धुवाड़ा निकलता हुए आवु अपने पहाड़ ऊपर जे छे ने त्यां जोवा मळे। कोक वखत ज अहींया एटली बधी धुम्मस थई जाय छे के अहींया नीचे सुधी उतरी आवे अने आपणे एने महसूस करी शकीए। अने आपणे ट्राफिक मां जता होय एटले के वाहन होय आपणी पासे तो पण सवार दरमियान पण लाइट ऑन राखवी पड़े बाकी वाहन टकराई जाय बराबर। एटले व्हाइट द लव लाइट ग्लोस ऑन द इटर्नल स्नोस। जो ग्लोस स्नोस थई गयों राइमिंग वर्ड्स आवी गया। જ્યારે પ્રેમનો પ્રકાશ ચમકે છે તો શાશ્વત બરફ ઉપર, ક્યાં? જ્યારે પ્રેમનો પ્રકાશ ચમકે છે શાશ્વત બરફ ઉપર, અપોન ધ સમીત હોરી, તો સદીઓ પુરાણા જે શિખર છે, સદીઓ પુરાણા પ્રાચીન, એના પર, એની ટોચ ઉપર, એન્ડ ધ હિમાલયાસ ક્વીન કામ એન્ડ સિરીન, જે હિમાલયની રાણી છે તે સ્વર્ગીય શુભેચ્છાઓ પરત પાઠવે છે। શાંત અને ગંભીર, સિરીન એટલે ગંભીર, શાંત અને ગંભીર ઉભેલી જે હિમાલયની રાણી જે છે, હિમાલય ક્વીન, એ શુભેચ્છા પાઠવે છે કે સ્વર્ગીય શુભેચ્છા પાઠવે છે। આખું જોઈ લઈએ તો જ્યારે પ્રેમનો પ્રકાશ ચમકે છે સદીઓ પુરાણા શિખરો ઉપર રહેલા શાશ્વત બરફ ઉપર અને શાંત ગંભીર એવી હિમાલયની રાણી રાણી સ્વર્ગીય શુભેચ્છાઓને પરત પાઠવે છે બરાબર। તો જ્યારે સૂર્યોદય થાય ત્યારે એ પ્રકાશ રેલાવે એના પર વળી અને એના પર થઈને આવે છે। એટલે એમ કહે છે કે સ્વર્ગીય શુભેચ્છા પાઠવે છે। અહીંયા કાંચનજંઘા માટે હિમાલયાસ ક્વીન શબ્દ વાપરો કવિએ, કવિ પોએટ ક્રિસ્ટીના એલ્બર્ટે કયો? હિમાલયાસ ક્વીન મીન્સ કે હિમાલયની રાણી, એવો શબ્દ એને માટે વાપરો। પછી નેક્સ્ટ, રિટર્ન ધ હેવન્સ ગ્રીટિંગ, આવી ગયું કે પરત પરત કરે છે પ્રેમને, સોરી સ્વર્ગીય શુભેચ્છાને પરત કરે છે। ઇન રોપ ઇન રોબર્ટ ઓફ વ્હાઇટ બાથડ ઇન ગોલ્ડન લાઇટ વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જે સોનેરી પ્રકાશથી નીતરતા એવા શ્વેત વસ્ત્રોમાં સજ્જ સ્થિત છે, જેમાં જ્યાં પૃથ્વી અને આકાશ મળી રહ્યા હોય, સોનેરી પ્રકાશ જે છે ને જ્યાં નીતરતો શ્વેત વસ્ત્રોની અંદર સજ્જ સ્થિત છે,
आ जे कांचनजंगा जे छे એ શ્વેત વસ્ત્રમાં છે અને સોનેરી જ્યાં પ્રકાશ જ્યાં નિતરે નિતરતો હોય છે ત્યાં સ્થિત છે અને જ્યાં પૃથ્વી અને આકાશ એ મળતા હોય છે બરાબર તમને સ્થિતિ જ દેખાઈ આવે એન્ડ ધ મોર્નિંગ ડ્યોઝ એન્ડ મેલો યોઝ પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર અને સવારનું ઝાકળ અને તેના સહજ રંગો જાણે કે તેના ગાલને પોતાની કોમળ આંગળીઓથી રંગી રહ્યા હોય બરાબર કે ઝાકળ સવારનું જે ઝાકળ છે તે અને તેના સહજ રંગો જાણે કે તેના ગાલને એટલે કે કાંચનજંઘા જે છે હિમાલયની રાણી એના ગાલને પોતાની કોમળ આંગળીઓથી જાણે કે એને રંગી રહ્યા હોય એવું લાગે છે બરાબર ઝાકળ જે છે એ દરમિયાન ધ લવ લાઇટ જેન્ટલી ફિંગર એન્ડ The breaking day sends the first faint ray of love's undying fountain. અને દિવસનો ઉદય એ અમર પ્રેમના ઝરણાને પહેલી કિરણ મોકલે છે. દિવસનો ઉદય બરાબર એ અમર પ્રેમના ઝરણાને પહેલી કિરણ મોકલે છે ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ એન્ડ ધ સાઉન્ડ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન એ અવાજ સાંભળીને જે પર્વત શિખરો આવે છે અને મારો આત્મા આ જ પર્વતોમાં વસી જાય છે ફરીથી જોઈ લઈએ આપું તો દિવસનો ઉદય એ અમર પ્રેમના ઝરણાને પહેલી કિરણ મોકલે છે ત્યારે હૃદય રોમાંચ અનુભવે છે અને એ અવાજ સાંભળીને જે પર્વત કે જે પર્વત શિખરો આવે છે અને મારો આત્મા ત્યાં જ વસી જાય છે એટલે કે કિરણ જે છે એ ત્યાં જ રહી જાય છે આપણે વિઝિટ અહીંયા https://nwikipedia.org વિકી કાંચન કાંચનજંઘા વેબસાઇટ આવી છે જેના ઉપરથી તમે ક્લિક કરી અને તમે ત્યાંના કાંચનજંઘા વિશેની વધારેમાં વધારે માહિતી પ્રાપ્ત કરી શકશો એના ફોટોસ અને એના જે કઈ વિડીયો હોય એ પણ તમને મળી શકશે તમને વિશેષ પ્રમાણમાં માહિતી છે એ કાંચનજંઘાની આ વેબસાઇટ નીચે આપેલી છે આપણને એના પરથી મળી જશે ખાલી આપણે 5-10 મિનિટ તમે જોઈ અને એ જોઈ લેજો કારણ કે હવે તો એન્ડ્રોઈડ મોબાઈલ તો બધા પાસે છે કારણ કે તો જ આ મીડિયાથી અમારો કોન્ટેક્ટ થઈ શકતો હોય અને અમારું જે આ ભણવાનું છે એ તમારા સુધી પહોંચી શકતું હોય બાકી તો બને નહીં કારણ કે જે સાદા ફોન આવે છે એમાં તો એ શક્ય નથી બરાબર તો આપણું રીડ ટુ જે છે લેસન 1 રીડ ટુ સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા મીન્સ કે કાંચનજંઘા પરનો
सूर्योदय ए आपणे अहींया पूर्ण करीए। एना कवि छे क्रिस्टीना एल्बर्ट, जे खास याद राखजो बराबर। पछी कांचनजंगा जे छे एने हिमालयनी राणी, हिमालया क्वीन कई अने कविए नो उल्लेख करेलो छे बराबर। तो तमारुं आजनो जे होमवर्क छे ए लेसन वन रीड टू ना स्पेलिंग बे वखत लखी पाका करवा। आ तमारुं आजनुं होमवर्क छे बराबर। नेक्स्ट वीडियो नी अंदर आपणे फरी पाछा लेसन टू, अहींया आपणे लेसन रीड वन अने रीड टू बे पूरा थई गया। हवे लेसन टू नी अंदर आपणे रीड वन साथे फरी पाछा मळशुं। ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો।